હેલો મિત્રો, હર હર મહાદેવ. કેમ છો તમે બધા લોકો? તો મને આશા છે કે તમે બધા લોકો મજામાં જ હશો. તો ઘણા સમયથી આ અમારા વિડિયા આવ્યા નથી. ઘણા સમય એટલે લગભગ 17-18 દિવસ થઈ ગયા છે અમારા વિડિયા નથી આવ્યા. એનું કારણ છે, અમારું કટમ છે એમાં જે મારા મોટા બાપા છે, એને ઘરેથી જે મારી મોટી માં છે એક્સપાયર થઈ ગયા હતા, એટલે 15 દિવસ તો વિડીયો ઉતર્યો જ નહીં. ને અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. પછી 2-3 દિવસ મંજુને અને મને ગરામાં જરાક આ વાતાવરણ બદલું, એમાં થોડુંક શરદી ને ઉધરસ ને એવું ગરાને બેસી ગયું હતું, ગળું બેસી ગયું હતું અમારું બેયનું મંજુનું, એટલે બોલવું કઈ રીતના. તો એટલા માટે પછી વિડીયો નો ઉતર્યો 2-3 દિવસ. અત્યારે મને સારું છે ગળામાં, અને દવા પણ લીધી છે અમે બે. તો મેં કીધું હાલો હવે વિડીયો આપણો સ્ટાર્ટ કરી દઈએ. તો પ્રિયાંશીને અત્યારે જો હું અમારી ભાષામાં કહીએ તો બપોરા કરાવીએ પ્રિયાંશીને, જ્યારે યારે પીયું. પ્રિયાંશીને જુખામ ને શરદી ને એવું છે, કારણ કે આ વાતાવરણ જ એવું છે, બધા લોકોને આટી જ લીધા છે આમાં વાતાવરણમાં. ને પ્રિયાંશી ને અત્યારે જો પીવાનું સૂરમું છે. પ્રિયાંશી, પ્રિયાંશીનું ફેવરેટ મોરું મોરું શાક બનાવ્યું મંજુએ, સેવ ટમેટાનું. તો મંજુ પણ રોટલા બનાવે છે, બપોરનું જમવાનું બનાવે છે મંજુ. અને મારા મમ્મી ને પપ્પા ગયા છે અહીંયા આપણે ગોર શહેર, મારા મમ્મીના કાકા છે એ એક્સપાયર થઈ ગયા, એટલે થોડુંક ખોટકાનું કામ હતું એટલે ત્યાં બેસવા ગયા છે, અને અમે ઘરે છે. તો પ્રિયાંશી બેન સાના મના જો મામ મામ ખાય. ને એક મોટી વાત કે પ્રિયાંશી હવે હાલતા શીખવા માંડી છે, એ ધીરે ધીરે પાપા પગલી માંડે છે. પ્રિયાંશી હાલવાનું ચાલુ કરી દીધું છે અહીંયા, એનું પણ ધ્યાન રાખવું પડે, કારણ કે અહીંયા અમારે ભૂટાકો છે એમાં ઢાંકણું તો છે થોડાકમાં, અમે જે મોટર રાખીએ જગ્યા ખુલી છે એટલે ત્યાં ધ્યાન રાખવું પડે. અને એક મોટી વાત કે આપણે જે 13 તારીખે પ્રિયાંશીનો બર્થડે હતો એ વ્લોગ પણ બનાવવાનો હતો, પણ હવે 13 તારીખે જ મારા મોટી માં એક્સપાયર થઈ ગયા એ જ તારીખે સવારે. તો હવે એમાં પછી બધું આખું અમારો પ્લાનિંગ વિખાઈ ગયો. તે જ દિવસે અમે વ્લોગ બનાવવાનું બંધ કર્યું હતું, એટલે આજે સેટ મોકો મળ્યો છે વિડીયો બનાવવાનો. તો મેં કીધું હાલો હવે આપણે વ્લોગ બનાવી લઈએ. હર હર મહાદેવ. તો અટાણે 3.5 જેવું થયું, અને મારા મામાને ફૂઈને પણ જો બહાર ગાતા ત્યાં આગળ આવેગા, અને મારે બોલવામાં થોડીક તકલીફ થાય ગળામાં, કારણ કે હમણાં મજા નહોતી મણિન ભરતને. તો ગળા છે એ બધા એના હાવ ફેલ થઈ ગાતા, મોર અવાજ જ નહોતો નીકળતો બે દીધા. ઘણા ટાઈમ થયા છે એ શરદી ઉતર હજુ હતું, જો કે વાતાવરણ જ એવું ખરાબ છે, જો અટાણે મોટા મોટા સાટા પડે કોક કોક. અને 13 તારીખની વાત કરવામાં આવે તો 13 તારીખે પ્રિયાંશીનો બર્થડે હતો. એ વ્લોગ હશે, સવારના પોરમાં હું ઊઠી વ્લોગ શરૂ પણ કરી દીધો હતો, વ્લોગ ઉતારવાનું 13 તારીખે. પણ 13 તારીખે સવારે 7 વાગે ભરતભાઈ છે મારા મામાના દીકરા, ભરતભાઈનો મારા મામાને ફોન આવ્યો કે એણે માજી છે કારીફ હોય એની મજા ને, તો તમે આવો ઘેર. તો એ તો પછી મારા મામા ને મારા ફૂઈ ને બધા છે એના ગા મારા બીજા મામાને ઘેર. તો માં કારી ફૂઈ છે એ નાની જ ઉંમરમાં, હાવ નાની ઉંમરમાં છે એ ઓફ થઈ ગા 13 તારીખે હવે 7 વાગે. તો અમારા બધા માટે આ એક બહુ મોટું ઈંકી લઈએ કે પહાડ તૂટે પડે એવું હતું. તાર બધે એવું કંઈ એવું વિચાર્યું નહોતું, સપને ઓહાણ ન હોય અહમાં. તો એ બધું હવારે 7 વાગે એ ખબર પડી કે કારી ફૂઈ ઓફ થઈ ગયા.
તો પછી સી બધાએ અમારે ત્યાં જવું જ પડે, બધાને અમારે કટમ થાય એટલે. તો પછી આખો દિવસે અમારે ના જ રહેવાનું હતું, જો કે આખો દિવસ નહીં, 11-11 દી બધાએ ના જોતા. અને હજે આજ છે 20 દી થયા, પણ હજે પણ બધા સદમામાં જ છે, કારણ કે બહુ નાની ઉંમરમાં છે એ ઓફ થયા એ, એટલે બહુ. અને 13 તારીખે છે એ બહુ મોટું અમારું પ્લાનિંગ હતું, પ્રિયાંશીનો પહેલો જ બર્થડે હતો, 1 જ વર્ષ થવાની હતી. તો અમારે બહુ મોટું પ્લાનિંગ હતું અને ઘણી બધી તૈયારી કરી લીધી હતી, ઘણી બધી તૈયારી કરી લીધી હતી, થોડી ઘણી બાકી હતી. અને એ આખા પૂરા દીમાં અમારે બધું ઘણું બધું કરવાનું હતું, પણ આજે છે એ અચાનક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ, એટલે વ્લોગ પણ કંઈ શૂટ ન થયો. પછી ત્યાં 11 દી તમે ના જોતા એટલે ત્યાં વિડીયો ન ઉતાર્યો, એટલે પછી ઘણાય દી થઈ ગયા ને હજે અમને મન નહોતું થતું વ્લોગ ઉતારવાનું, પણ છે એ ઘણાયના ફોન આવ્યા, જે અમારા સબસ્ક્રાઈબર હે, જે અમારા વિડીયા જોતા હોય, ઘણાયના મેસેજ આવ્યા કે પ્રિયાંશીનો બર્થડેનો વ્લોગ હજે તમે કહીને જ મૂકો. તો અમે પછી એને કીધું કે ભાઈ અમારે આવી રીતના બને ગઈ ઘટના, એટલે પછી અમે એને જ કહી આગળ કર્યું વિડીયો કે નહીં ઉતાર્યો. તો આ બધું થેગું 20 દીમાં, આજે 20 દી થેગા. વયસમાં પાછી અમારી તબિયત બધાની ખરાબ થઈ ગઈ હતી, પ્રિયાંશીની સર્દી ઉધર થેગા, કફ થેગા, મારું ગળું આખું ભેગું હતું, 2 દી તો કંઈ પણ બોલાય જ નહીં, માન થોડું ઘણું છે એ ખુલ્લું ગળું, અને ભરતને મારી ફૂઈની નેણી ઘણા ખરાબ થઈ ગયા હતા, ઉધરણ સરતી અટાણે બધાને સારું છે ને વાંધો, કારણ કે વાતાવરણ જ એવું છે કે બધા માંદા પડે. તો જો મારા મામાને ફોઈને આવે ગા, અમે બિયારણ માટે માંડવી ફોલાવી તો એ છે એ બી વીણે બતાવવા. મારા મામાને ફોઈને ગોરહેરથી આવે ગા અને બી વીણે બીમાંથી ફાડી આવે ને, જોતા સેલા છે ને કઈ કોથરા. અમે બધા શરદી ઉધરસ મટાઈ ગયા, મારા મામા બાકી રેગા, મારા મામાને જ છે ને શરદી થઈ ને ઉધરસ થઈ ને તાવ આવ્યો, બાકી અમને બધા ડાયટ વાંચી ને તાવ આવતા. જય હિન્દ, જય ભારત, નમસ્કાર, સત શ્રી અકાલ, આદાબ. એટલો સમય લાગ્યો તો થોડુંક મહિના જેવું થયું, છોકરાએ લોગ નહોતો ઉતાર્યો, અમારે દુઃખદ પ્રસંગ બની ગયો હતો, મારા કટમમાં અમારે ભોજાઈ થાય નાની ઉંમર હતી અને ભાગે ગયા, અમારે હવાઈ આપ ફાટે ગયું, હવાઈ ભગવાનની સમજાણી સાવ વિસાર્યું હોય એવું એવો દુઃખદ પ્રસંગ અમારે થઈ ગયો હતો. એ તારીખ કોઈ ભૂલાતી જ નેત, એ મગજમાંથી અમારે હજે જાતું ને થા લોક બનાવીએ તોય હવાઈ વહેલું થતું હતું કે આ કી બનાવ્યું હું, કી બનાવ્યું હું. આ છતાંય પછી એક ઘણા લોકોના છોકરા કહેતા હતા કે મેસેજ આવે, કેટલા લોકોના મેસેજ આવે કે તમે કાંઈ બ્લોગ ન સુતાતા, બ્લોગ ન સુતાતા, પછી જવાબ દે દે ને આ છોકરાએ થાકે ગા, તો પછી અટાણે આ હું ઉતારો એવું કાંઈ વાંધો નહીં. તો આવું બધું થેગું તો એ બાકી દેશ માટે હાઈ ક્લાસ દેશભક્તિની વાતો કરો, દેશભક્તિ કરો, બાકી બધું બરાબર હાલ્યું જાય, કારણ દેશ સુરક્ષિત હાથમાં છે, આપણી સુરક્ષા રાખો, સમાજની સુરક્ષા કરો, મા બહેન દીકરીની ઇજ્જત કરો. એક વાત, ઈમાનદારી, વફાદારી અને મહેનતથી કમાયેલું ધન હાથ પેઢી ખાય, અને બેઈમાની
ચોરી અને દગો કરીને મેળવેલું ધન હાથ પેઢી ભોગવે, આ હંમેશા યાદ રાખજો. ભરત શ્રી પ્રિયાંશીને હિસકાવે, ધીરે ધીરે બોલ્યા ના ઉઠે જ આગળ. મેડમ તમે કાંક નિંદર કરજો ના, તમે જ હોતી હોય પીવો. તો પ્રિયાંશી બેન અમારા ઉઠી ગયા છે. ફોન જોઈએ, ફોન પકડવો. પ્રિયાંશી રોટલા ઘડતા આવડે? પ્રિયાંશી કી ઘડે? પીઓ રોટલા ઘડતા, માં દીકરો પીઓ રોટલા ઘડતા. પ્રિયાંશી રોટલા કી કરે? બા રોટલા કી કરે? બા રોટલા કી કરે? કી કરે બા રોટલા કી કરે? ઈ રોટલા કરે બા. બાપા કા મારે? પછી બાપો ના મારે? કા મારે બાપુ? બાપા કા મારે? જો ના મારે વાઈડિયો કોણ થાય? પછી પ્રિયાંશી ડિસ્કો કી કરે? ડિસ્કો કી કરતી હતી? ડિસ્કો કી કરતી હતી પીઓ? હે ડિસ્કો ના આવડે બા. ડિસ્કો તો બી વીણવા માંડ્યા છે નરના અને મંજુર ને. હું બે હજાર કડીક વાર વીણવા જોઈ કે ખાઈ ગઈ લાગે. બી ખાસ પ્રિયાંશી તારે કા 32 છે? કઈ ને એક બી ખાસ. કઈ બાજુ છે કઈ ખબર નથી પડતી. આર્યો કાટ નાખ. મી કહે તારા કરે રે જા હે કાટ. હું સાવન મમ્મા દે તો ખાય માં ઉતરો જીવ છે તે નો દાતો વતાર હાલ લે આઈ રે જોતા ઉભી રે ઉભી કાટવામ ને થમસ્તી કા બી કા ઉભી રે લે કેનો ગોબી કડક નીકળ્યું ભાંગે તાલી તું બટકો જોવા મંડી. જો ખાવાનું દીધું તું એક ફાડી મમ્મી હતી સારી છે વિડીયો વિડીયો ઉતરે પીયું પીયું રોવે પીયું દેખ પીયું રોવે ના મારા એ નો ખવાય ઘરે રે જાય. હાલો મામા ઈને આંગળી નાખે તે લગભગ ના લાગે જમે. મિત્રો હું ને મંજુ જો માનવી આપડા બી હોય સાફ કરીએ થોડું કર્યું દરિયો એટલું કર્યું. એવું એક છે ગુણ છે એ ગુણ જ એક છે. અલગ વાત છે. બાકી અમે હા ને અમે હે ને વધારે પડતો અમે વિચારીએ કે શોર્ટ વિડીયો મતલબ નાનો નાનો વિડીયો ને એક મિનિટ નો અમારો વ્લોગ જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને તમારા મિત્રોમાં આગળ પણ શેર કરી દીજો. હર હર મહાદેવ.